વ્યવસ્થાપનમાં ભાગ 2 ખેતીના ઉજારો વિશે જોશું. વિદ્યાર્થી મિત્રો, સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. હળ, પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નિંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ જેવા કે ઘઉં, ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલ હોય છે, તેને ફાલ કહે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે, જેને હળ સાફટ કહે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ જોત સાથે જોડાયેલ હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. ખરપિયો આ એક સરળ ઓજાર છે, જે નિંદણને દૂર કરવા અને જમીનને ઊંચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો આપેલ હોય છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. દાંતી આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. દાંતી એટલે કે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. ચાર, વાવણી. વિદ્યાર્થી મિત્રો, વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે. પ્રવૃત્તિ, એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? વિદ્યાર્થી મિત્રો, જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. વાવણી કરતા પહેલા બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. પરંપરાગત ઓજાર. વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં જ બીજનું સ્થાપન કરે છે. વાવણીઓ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. વિદ્યાર્થી મિત્રો,
બે છોડની વચ્ચે થતી ખીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ખીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. હવે આપણે આ ભાગમાં ખેતીના ઓજારો જેવા કે હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાતી તેના વિશે જોયું અને ચોથો ટોપિક હતો વાવણી તે જોયું. હવે આપણે આગળના ભાગમાં આના પછીના ટોપિક વિશે જોશું.